નમસ્તે મિત્રો આજે આપણે આધુનિક યુગના સાહિત્ય સર્જક એવા ચંદ્રકાંત શેઠ વિશે સંપૂર્ણ પરિચય મેળવીએ પૂરું નામ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ જન્મ ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો આડત્રીસ કાલોલ પંચમહાલ માતાનું નામ સરસ્વતીબેન પિતાનું નામ ત્રિકમલાલ શેઠ પત્નીનું નામ મુદ્રિકાબેન ઉપનામ આર્યપુત્ર નંદ સામવેદી બાલચંદ્ર દક્ષ પ્રજાપતિ વ્યવસાય અધ્યાપન કાર્ય કવિ નિબંધકાર વિવેચક સંપાદક અને અનુવાદક તેમણે એમએ અને પીએચડી સુધી અભ્યાસ કર્યો હતો ચંદ્રકાંતેઠ ઈસવીસન ઓગણીસો ચોપનમાં મેટ્રિક થયા અને ઈસવીસન ઓગણીસો યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી એ થયા જ્યારે તેઓ ઈસવીસન ઓગણીસો એકસઠમાં એમએ થયા તેમણે ઈસવીસન ઓગણીસો ઓગણસી માં ઉમાશંકર જોશી સર્જક અને વિવેચક વિષય પર સંશોધન નિબંધ લખી પીએચડીની પદવી મેળવી ત્યારબાદ તેઓ ઈસવીસન ઓગણીસો એકસઠ બાસઠમાં સેન્ટ જેવિયર્સ કોલેજ અમદાવાદમાં ખંડ સમયના અધ્યાપક રહ્યા ઈસવીસન ઓગણીસો બાસઠ તેસઠમાં કપડવંશ કોલેજમાં ઈસવીસન ઓગણીસો ત્રેસઠથી ઓગણીસો સાસઠ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં ઈસવીસન ઓગણીસો સાસઠથી ઓગણીસો બોતેર સુધી ભક્ત વલ્લભ ધોળા કોલેજમાં અને

પ્રકાશિત થઈ હતી તેમનું પ્રથમ પ્રકાશિત પુસ્તક પવન રૂપેરી છે જે એક કાવ્ય સંગ્રહ છે તેમણે રશિયા અને યુકે જેવા દેશોનો પ્રવાસ પણ કર્યો છે તેમજ ટીવી અને આકાશવાણી પર કાર્યક્રમો પણ આપ્યા છે તેમણે ભાષા વિમર્શ અને પરબનું સફળ સંપાદન પણ કર્યું છે તેમને કલાત્મક નમૂના બનાવવાનો અને ગાવાનો શોખ છે તેમજ તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના કવિ છે તેમણે નંદ સામવેદીની સહિતથી લલિત નિબંધો આપ્યા છે તેમણે દક્ષ પ્રજાપતિના તખલથી ગઝલ સર્જન કર્યું છે તેમજ તેમણે આર્યપુત્ર અને બાલચંદ્રના કલમ નામોથી ગદ્ય લખાણો આપ્યા છે ચંદ્રકાંત સાહિત્ય સર્જન વિશે જોઈએ તો તેમના કાવ્ય સંગ્રહોમાં પવન રૂપેરી ઓગણીસો ઉઘડતી દિવાલો ઓગણીસો ચુમ્મોતેર પડઘાની પેલે પાર ઓગણીસો સિત્યાસી ગગન ખોલતી બારી ઓગણીસો નેવ એક ટહૂંકો પંડમાં ઓગણીસો છન્નું સગે એક જળહળીએ ઓગણીસો નવ્વાણું ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય ત્યારબાદ પ્રૌઢ શિક્ષણ ગીતમાળા તેમના બાળકાવ્યોના સંગ્રહોમાં જોઈએ તો ચાંદલિયાની ગાડી હું તો ચાલું મારી જેમ અને ઘોડે ચડીને આવું છું તેમના સંપાદન સાહિત્ય વિશે જોઈએ તો તેમાં સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય માતૃકાવ્યો અને દાંપત્ય મંગલ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે ચંદ્રકાંત વિવેચન સંગ્રહોની અંદર રામનારાયણ વિશ્વનાથ પાઠક કાવ્ય પ્રત્યક્ષ અર્થાંતર ન્યાસ જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે ચંદ્રકાંત શેઠના અન્ય સાહિત્ય સર્જનની અંદર જેમ કે નાટક સ્વપ્નપિંજર નિબંધ નંદ સામવેદી વર્ણન અથવા તો સ્મરણો ધૂળમાની પગલીઓ ચરિત્ર ચહેરા ભીતર ચહેરા સંશોધન ગુજરાતીમાં વિરામચિહ્નો અને અનુવાદ સાહિત્યની અંદર પંડિત ભાતખંડે મલયાલમ સાહિત્યની રૂપરેખાનો સમાવેશ થાય છે ચંદ્રકાંત શેઠને મળેલા કેટલાક મુખ્ય પુરસ્કારો કુમાર સુવર્ણચંદ્રક ઓગણીસો નર્મદ સુવર્ણચંદ્રક પણ ઓગણીસો ચોસઠમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો પંચ્યાસી ઉમા સ્નેહ પુરસ્કાર ઓગણીસો ચોર્યાસી પંચ્યાસી સાહિત્ય અકાદમી પુરસ્કાર ઓગણીસો છ્યાસી માં ગાંધી સુવર્ણચંદ્રક ઓગણીસો છ્યાસી નરસિંહ મહેતા એવોર્ડ બે હજાર પાંચમાં અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર છ માં ચંદ્રકાંત શેઠના કેટલાક કાવ્યોનો આસ્વાદ જેમ કે ઊંડું જોયું સમજણ તે આપણા બેની દીપોત્સવીના દીવે દીવે શોધતો હતો ફૂલને કોરમ શોધતી હતી મને સાદ કર આજ મારા મારાસ્તિત્વને જલે ઉઠ્યા તરંગ સૌ થેન્ક યુ